કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ ધ એડજેક્ટ તમારા ગ્રામરનો પહેલો ટોપિક છે. આપણે એનું રિવિઝન જોઈએ છીએ. રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ઓપોઝિટ ઓફ ધ અન્ડરલાઈન વર્ડ. એટલે કે જે શબ્દના નીચે લીટી દોરેલી છે એનો વિરોધી શબ્દ તમારે લખવાનો છે અને વાક્ય ફરીથી રિપીટ કરવાનું છે. વી વોઝ અ ફૂલીશ બોય. તમારી ગ્રામર બુકની અંદર તમને બધા વિરોધી શબ્દ એટલે કે ઓપોઝિટ આપેલા છે, એ તમારે મોઢે કરવાના. ફૂલીશ છે, ફૂલીશ એટલે મૂર્ખ, તો એનું વિરોધી ઓપોઝિટ, એનું ઓપોઝિટ શું થાય? તો વાઇઝ. તો વાક્ય આવી રીતે લખાશે સેન્ટેન્સ, વી વોઝ અ વાઇઝ બોય. વાક્યમાં બીજો કોઈ જ ફેરફાર નથી, ખાલી જે અન્ડરલાઈન કરેલો વર્ડ છે એનું તમારે અહીંયા ઓપોઝિટ લખવાનું છે. ફૂલીસ તો એનું ઓપોઝિટ થશે વાઇઝ. આગળ જોઈએ, લુક એટ ધેટ અગલી બર્ડ. હવે અગલી છે તો એનું ઓપોઝિટ શું થશે? અગલી એટલે કદરૂપું, તો બ્યુટીફુલ. તો સેન્ટેન્સ આવી રીતે લખાશે, લુક એટ ધેટ બ્યુટીફુલ બર્ડ, એટલે કે પેલું સુંદર પક્ષી જુઓ. અગલી તો એનું ઓપોઝિટ થશે બ્યુટીફુલ. પિયુષ ઇઝ અ ટોલ બોય. ટોલ, ટોલ એટલે ઊંચો, તો એનું ઓપોઝિટ શું થાય? તો શોર્ટ. તો પિયુષ ઇઝ શોર્ટ બોય. વાક્યમાં બીજો કોઈ જ ફેરફાર થતો નથી. પિયુષ ઇઝ અ શોર્ટ બોય. ટોલ છે તો એનું થઈ ગયું શોર્ટ. એવી રીતે આગળ જોઈએ, ધ રિવર ઇઝ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે ખાલી છે, તો એમ્પ્ટી નો ઓપોઝિટ થશે ફૂલ. તો ધ રિવર ઇઝ ફૂલ. એમ્પ્ટી તો ફૂલ. મોહનભાઈ ઇઝ અ પુઅર મેન. પુઅર એટલે ગરીબ માણસ છે, તો પુઅર નું ઓપોઝિટ થશે રીચ. રીચ એટલે પૈસાદાર. તો મોહનભાઈ ઇઝ અ રીચ મેન, એટલે કે મોહનભાઈ એ પૈસાદાર વ્યક્તિ છે. તારક ઇઝ અ લેઝી બોય. લેઝી એટલે આળસુ, તો લેઝી છે એનું શું થઈ જાય? એક્ટિવ. એક્ટિવ એટલે કાર્યશીલ. તો તારક ઇઝ એન એક્ટિવ બોય. હવે અહીંયા આગળ કેમ એમ લખ્યું છે? તો અહીંયા એ સ્વર છે એટલે અહીંયા એન એક્ટિવ થયો. વિક્રમ ઇઝ અ કાઇન્ડ બોય. કાઇન્ડ એટલે દયાળુ છે, તો કાઇન્ડ નું ઓપોઝિટ થશે ક્રુઅલ. તો વિક્રમ ઇઝ અ ક્રુઅલ બોય. આગળ ટોપિક જોઈએ આપણે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણા બ્લેન્કને કમ્પ્લીટ કરવાની છે. ઓપ્શન જોઈએ, પહેલા થીક, સોફ્ટ, બોર્ડ, હેપી ને વાઇલ્ડ. વી આર બ્લેન્ક ઓફ સિટિંગ ઇન ધ હાઉસ, એટલે કે ઘરમાં બેઠા બેઠા આપણે શું કરીએ? તો કે આપણને કંટાળો આવે, બરાબર? તો એના માટે અહીંયાથી આપણે જોઈએ તો બસ પહેલી એનામાં શું થાય છે? તો બોર્ડ, કંટાળો આવે છે ઘરમાં બેઠા બેઠા. વી આર બોર્ડ ઓફ સિટિંગ ઇન ધ હાઉસ. આર ધેર બ્લેન્ક એનિમલ્સ ઇન ધ ઝૂ, એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં કેવા પ્રાણીઓ હોય? તો અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા વાઇલ્ડ આપેલું છે આપણને, બરાબર? વાઇલ્ડ એટલે જંગલી. તો અહીંયા આગળ આવશે વાઇલ્ડ. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ ઝૂ. ધીસ ઇઝ અ બ્લેન્ક બુક, એટલે કે બુક છે પણ કેવી છે? તો અહીંયાથી આપણે જોઈએ તો થીક આપ્યું છે, સોફ્ટ આપ્યું છે, તો સોફ્ટ તો આવે જ નહીં, બરાબર? તો કેવી કહેવાશે? થીક. થીક એટલે જેટી બુક છે. ધ ગ્રાસ ઇન ધ ગાર્ડન ઇઝ બ્લેન્ક, એટલે કે ગાર્ડનની અંદર ઘાસ જે છે એ કેવું છે? તો સોફ્ટ છે એટલે કે નરમ છે.
तो द ग्रास इन द गार्डन इज सॉफ्ट. सागर वॉन द मैच, ही इज ब्लैंक. એટલે કે સાગર મેચ જીતી ગયો હતો, તો હવે એને કેવી ફીલિંગ આવે? તો હેપી. ही इज हैप्पी, એટલે કે તે ખુશ છે. ફરીથી એક વાર જોઈએ. વી આર બ્લેન્ક ઓફ સિટિંગ ઇન ધ હાઉસ, તો એમાં આવશે બોર્ડ. આર ધેર બ્લેન્ક એનિમલ્સ ઇન ધ ઝૂ, પ્રાણી સંગ્રહાલયમાં કેવા પ્રાણી હોય? તો વાઇલ્ડ. ધીસ ઇઝ અ બ્લેન્ક બુક, પુસ્તક છે, પણ કેવું છે? તો ઠીક, આ એનું એડજેક્ટિવ કહેવાય. ધ ગ્રાસ ઇન ધ ગાર્ડન ઇઝ બ્લેન્ક, ગાર્ડનની અંદર ઘાસ તો છે પણ કેવું છે? તો સોફ્ટ છે. હવે અહીંયા આગળ આપણને સોફ્ટ આપ્યું છે એટલે આપણે સોફ્ટ લખવું, પણ અહીંયા ગ્રીન લખવું હોય, આપણને ઓપ્શનમાં ગ્રીન આપ્યું હોય તો આપણે શું લખવું પડે? ગ્રીન, એટલે કે ઘાસનો રંગ પણ ગ્રીન જ હોય છે. સાગર વોન ધ મેચ, હી ઇઝ હેપી. થેન્ક યુ.